સમસાનની અંદર જો કે ભૂત પ્રેત દળ ડાકણ આવા જે કઈ વ્યમથી માણસોને જે ભ્રમ કરવામાં આવે છે કે ભાઈ આવું કઈ કરી મિક્યુશન મેલી જગ્યામાં છે અત્યારે જે કાળું કપડું ઓઢી અને આ એક ઠાઠડી છે બનાવી છે જેની અંદર અત્યારે હું હૂતો છું અનુસૂચિત જાતિના સમસાનમાં અને અહીંયા કામણ પણ માણસો નાખી ગયા છે જેની અંદર લાડવા લીંબુ આવું બધું નાખવામાં આવેલ છે એટલે જે કઈ આપણા માણસો જે ધૂણે છે અને આવું બધું કરે છે કોઈ દેવપંડમાં આવતી નથી આ બધી દંત કથા હોય છે કેમ કે માણસને ભ્રમ કરવાનો વિશ્વાસ એ જ મોટી મોટા મોટો અંધશ્રદ્ધા છે કોઈ પણ માણસ માથે વિશ્વાસ કરવો હોય તો આજરોજ અમે અમારા અનુસૂચિત જાતિના સમસાનની અંદર આજે હું આ ઠાઠડી અંદર હૂતો છું અને હમણાં સમસાનમાં આ ઠાઠડી ફેરવવાની છે જે કોઈ દર ડાકણ ભૂત પ્રેત અઢી આખરી બોડીઓ ખીમળીઓ રાવો રગતિઓ હડકાય મેલડી ઉગતા પોરની મેલડી કોઈ પણ મેલડીઓ કે આ કાંઈ હોય તો મારો જીવ લઈ લે તો હું બધે પરિવારમાંથી પરિવારમાં બધે સુખી સંપન્ન છું અને મારા દીકરા પણ ગાયક કલાકાર છે અંકિતભાઈ તેમજ ઘર પરિવારથી પણ હું સુખી છું એટલે ચાર જણા જીવતા જોકે મર્યા પછી બધે કાંધિયા થતા છે પણ આજ મારા જીવતા કાંધિયા ચાર જણા થયા ઉપાડો એટલે મને હાલો રામ બોલો ભાઈ પાછળ એક લાઈટ રાખો હવે આપડે અહીંયા ઓલો લોખંડ નો ખાટલો મનસુખભાઈ સત્ય હે બાકી બધું અસત્ય હે એટલે આ બધી ભાઈ તમારો ભ્રમ છે અત્યારે સાબ ભ્રમ માંગો ભ્રમણ અવતાર બધો હવે બધાય સમાન મરુતા જરા ફેરવતા ની અટળ ફેરવી દીધેલા પણ હાલો હાલો આ લાગો રાખજો ખાટલા દે હાલો ભાઈ વાહ ભાઈ રેડી હે ને હાલો ભાઈ અમારી આજે નનામી લઈ અને મેં સમસાનની અંદર હતા અને જે કાંઈ ભૂવા ભરાડી જે કાંઈ મેલા નાળિયેર ને લાડવા ને એવું નાખી ગયા છે એ અમે અત્યારે જે કાંઈ સમાજના આગેવાનો ભનુભાઈ છે ભાઈ પ્રવીણભાઈ છે રોહિતભાઈ સોલંકી છે બહારથી પણ આપણી સમાજના આગેવાનો પણ વધાર્યા છે અને રામોદના પણ અમારા જય ભીમ યુવા કાર્યકર્તાઓ જે અત્યારે હાજર છે તો અત્યારે એવડે લાડવાન જે કાંઈ કામણ છે એ લેતા હો ભાઈ આ ખાટલા અંદર આપણે કાંઈ લઈ લેતા હો ભાઈ ચાલો લાઈનમાં લઈ જાય બેઠું બધું હાલો એટલે આપણે બધા અહીંયા જમી છે કોઈને કાંઈ થાય નહીં આ બધી અંધશ્રદ્ધા છે કેમ કે ભૂત ભૂવા ને ડાકલા ત્રણેય લોલમ લોલ ભોજા ભગતે કીધું બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે ધૂણી ધૂણી ને કરે ધીંગાણા લીલા નાળિયેર માંગે ભૂવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા માંગે એટલે આ જે કાંઈ અત્યારે જે ભૂવા જે ઉતાર નાખી ગયા છે હવે અને જે કાંઈ આ હુટકા છે આ લાડવા ને ગાંઠિયા ને એવું બધું હવે આપણે આને ખોલી છીએ અને અત્યારે હું આ સમસાનના ખાટલામાં છું જે જગાવી દેવાનો ખાટલો આવે એમાં તો આની અંદર ભાઈ જો આ લીંબુ છે આ નાળિયેર છે આ બધી આઈટમ છે આમાં લાડવા છે આની અંદર પણ આ કાળા લુગડાની અંદર આ બધું નાખી ગયા છે હાલો હવે
આપણે આ અત્યારે ખાઈ જવાનું છે. હવે આ બધા લાડવા મિત્રો કરો ચાલુ લાઈવ માં. હાલો કરો ચાલુ. કેમ કે બધાને માતાજી પૈંડ માં આવે, પણ જેને એકવાર બાબા સાહેબ જેના પૈંડ માં આવ્યા ને પછી બધાય દેવ ભાગી જાય. કેમ કે આ પાવર છે એ બાબા સાહેબ નો પાવર છે, કે જેને એકવાર બાબા સાહેબ જેને પૈંડ માં આવ્યા પુસ્તક થી જેને વાંચ્યા હોય એને પછી બીજી એક દેવ પૈંડ માં આવતી નથી. વાહ ભાઈ વાહ. એનો ભાઈ ધીરુ ભાઈ એટલું બધું નહીં. હમ નવા સાથી તું હું અભડા લે ને ઘરે લેતો કામ કરવા લાગે. બીજા કોઈ લાડવા લ્યો લ્યો જોઈ શકો છો કે આ નનામી એટલે કે ઠાઠડી સ્વરૂપે જે આ અહીંયાથી એક જાગૃતિ માટે મનસુખભાઈ પોતે નનામી ની અંદર સુઈ ગયા, એના 5-4 કાંધિયા બની અને આ સ્મશાન ની અંદર આ નનામીને ફેરવીને ત્યાર પછી હાલ આ જે બાળવાની જે સગડી હોય છે એ સગડી ઉપર એ સુતા છે ને આજે જે કાંઈ ઉતાર ઉતાર જે કાંઈ ઉતાર્યું હોય એ હાલ બધા સાથીઓ ખાઈ રહ્યા છે. સાથે સાથે એક સંદેશો એ આપું છું કે દરેક વ્યક્તિ જે માન્યતાવાળા જે હોય છે, જેમની ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા જે દેવી દેવતાઓ સાથે જોડાયેલી હોય છે એમને સાથે સંદેશો આપવા માંગુ છું કે ખરેખર આવી કોઈ વસ્તુ હોતી નથી. આમ છતાં અમારા બાપ દાદાઓએ ખૂબ જ આ દેવી દેવતા અને બધાની ખૂબ માન્યતા કરી. અમે માનીએ છીએ કે આવું કાંઈ હોતું નથી અને અગર જો આવું કાંઈ હોય તો આ દેવી દેવતાઓ પાસે અમે ક્યાંય છે નહીં, પણ અમે તો એક જ વસ્તુ માંગીએ છીએ કે જો તમારામાં ખૂબ મોટી સમજકારી શક્તિઓ હોય તો અમે આપની પાસે એક જ વસ્તુ માંગીએ છીએ ને એ માંગીએ છીએ કે આ દેશની અંદરથી તમારામાં તાકાત હોય તો જાતિવાદ ખતમ કરીને બતાવો. આ અમારો સંદેશો, આ તમે કરીને બતાવો એટલે અમારો આખો સમાજ છે એ તમારા શરણે આવવા માટે અમે તૈયાર છે. જાતિવાદ ના હોવો જોઈએ, આટલો સમજકાર બતાવો, બાકી અમારા તાવા પૂર્યું કાકડા આ કાંઈ કરવું નથી. અમારે કોઈ સમજકાર નથી જોતો, ફક્ત ને ફક્ત એક જ સમજકાર જોઈએ છે કે આ દેશની અંદર જાતિવાદ ના રહેવો જોઈએ. આ સમજકાર જે કોઈ પણ દેવી દેવતાઓ બતાવશે તે અમે અમારો સમાજ ત્યાં આવવા માટે તૈયાર છીએ.